આગળ વાત કરીએ નોટબંધી વચ્ચે ગોંડલમાં વિજય સરઘસમાં નોટો ઉડી છે। જી હા, સરપંચના વિજય ઉત્સવમાં 10 અને 100 ની નોટો સમર્થકો દ્વારા ઉડાવવામાં આવી હતી। લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે। તો નોટબંધી વચ્ચે ગોંડલમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। જે ઉમેદવાર વિજયી થયા છે તે ઉમેદવારના સમર્થકો દ્વારા હર્ષોલ્લાસ સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। સરપંચના વિજય સરઘસમાં 10 અને 100 ની નોટો સમર્થકો દ્વારા ઉડાવવામાં આવી છે। એક તરફ નોટબંધીની હાલાકી અને બીજી તરફ આ હાલાકીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ દ્રશ્યો છે ગોંડલના। ગોંડલમાં જે વિજેતા ઉમેદવાર છે, આ વિજેતા ઉમેદવારના જે સમર્થકો છે, આ સમર્થકો દ્વારા 10 અને 100 ની નોટો ઉડાવવામાં આવી છે। લોકોમાં આનંદનો માહોલ પોતાના પ્રતિનિધિના જીતને લઈને। અનિરુદ્ધ નકુમ બીટીવી સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, ગોંડલથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ એક તરફ વિજય સરઘસ અને તેમાં નોટબંધીની કોઈ પણ અસર ન વર્તાતી હોય એમ 10 અને 100 ની નોટો ઉડાવવામાં આવી છે, શું માહોલ છે ત્યાં? સંજીવની, ખાસ કરીને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર આજે સવારથી જે સરપંચો વિજેતા થઈને બહાર નીકળી રહ્યા છે, ક્યારેક ક્યારેક ટેકેદારો તેના ઉપર 10 ની 20 ની અને 100 ની નોટોનો વરસાદ વરસાવી રહ્યા છે કે આ ગામડામાં સૌથી વધારે તકલીફ ગામડાઓમાં હતી નોટબંધીની, અને સૌથી વધારે ગામ લોકો જ આ નોટબંધીને કારણે પરેશાન થયા હતા। ત્યારે આ ચૂંટણીના માહોલમાં આપ જોઈ શકો છો વિડીયોની અંદર કે લોકો કેવી રીતે પોતાના ઉમેદવારો જે જીતી ગયા છે, સરપંચો, તેની ઉપર પૈસાનો વરસાદ વરસાવી રહ્યા છે કે તેઓને કોઈ નોટબંધીની કોઈ અસર ન હોય તેવો માહોલ ગોંડલ અને રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। જે સંજીવની, અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।